गुड मॉर्निंग धोरण 12ना विद्यार्थीओ, भूगोल विषय में प्रकरण 6 दूर संचार विषय आपणे अभ्यास करी रह्या छे। एनी अंदर आपणे समूह संचार तंत्र नो आपणे अभ्यास करी रह्या छे। समूह संचार तंत्र में मुद्रित माध्यम, एनी अंदर समाचार पत्रों अने सामयिको विषे आपणे आवतीकाले पण घणी बधी चर्चा करी, आजे पण एना विषे ज आपणे चर्चा करीशुं। तो आवती काले आपणे आगळ एटलू जोयू के सौ प्रथम क्यूँ वर्तमान प्रकाशित थयुं हतुं, कोणे कर्युं हतुं, कई भाषामां थयुं हतुं, केटली चेनलो कार्यरत छे, एमां केटली चेनलोमां समाचार आवे छे, आवी बधी बाबतोनो अभ्यास काले कर्यो। आजे हजी एना विशे आपणे थोड़ूक जाणीशुं। वर्तमान समयमां गुजराती भाषामां हालमां एटले के वर्तमान एटले के अत्यारना समयमां गुजराती भाषामां गुजरात समाचार, दिव्य भास्कर, संदेश, संभाव, मुंबई समाचार, कच्छ मित्र, जन्मभूमि, जय हिंद वगैरह समाचार पत्रों आ बदा गुजराती भाषा में आ बदा समाचार पत्रों प्रकाशित थाय छे, एटले के गुजराती भाषा में छपाय छे। आपणे जोईए छीए गुजरात समाचार जेनी घरे आवतुं होय वर्तमान पत्र, कोईना घरे गुजरात समाचार आवतुं होय, कोईने आ संदेश आवतुं होय, दिव्य भास्कर आवतुं होय, कोई ने फूलछाप आवतुं होय, आ बधा समाचारों गुजराती भाषा में आवे छे, घणाना घरे आवता होय छे। अने हिंदी भाषा में आ बधा हिंदी भाषा में आवे समाचार छे, एनी अंदर दैनिक भास्कर, नव भारत, टाइम्स पछी हिंदुस्तान, अमर उजाला, रांची एक्सप्रेस, देशबंधु वगैरह समाचार पत्रों कई भाषा में छे, हिंदी भाषा में छे। जे भाषा में हिंदी जे राज्य में हिंदी भाषा बोलाती होय એને ગુજરાતી ભાષા ન આવડતી એટલે એ લોકો હિન્દી ભાષામાં સમાચાર પત્રો વાંચતા હોય છે, તથા અંગ્રેજી ભાષામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ, મિન ડે વન ઇન્ડિયા, ઇન્ડિયા ટુડે, બિઝનેસ લાઈવ વગેરે સમાચાર પત્રો પ્રકાશિત થાય છે। આ બધા સમાચાર પત્રો અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થાય છે। કોઈ બી રાજ્યમાં ગુજરાત રાજ્યમાં કોઈ રહેતું હોય અને એ કોઈ બહારનું હોય, એને ગુજરાતી અથવા હિન્દી ન આવડતી હોય, તો એ પણ અહીંયા અંગ્રેજી ભાષામાં સમાચાર પત્ર મળતા હોય, ખરીદી શકે અને વાંચી શકે। તો આ આટલા જે સમાચાર પત્રો છે એ ત્રણેય ભાષામાં પ્રકાશિત થાય છે। ઉપરાંત દરેક પ્રદેશના એટલે કે દરેક રાજ્યના પોતાની પ્રાદેશિક ભાષામાં પણ સમાચાર પત્રો પ્રકાશિત થતા હોય છે। હવે આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં આપણે હમણાં જ વાત કરી, આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં જિલ્લા કે તાલુકા મથકે સ્થાનિક સમાચાર પત્રો પ્રકાશિત થાય છે। આ વાત તો આના પહેલાં લેક્ચરમાં પણ કરી હતી, હમણાં પણ કરીને પાછી હું પણ કરું કે પોતપોતાની પ્રદેશની ભાષા એટલે કે પોતપોતાના રાજ્યની ભાષામાં પણ સમાચાર પત્રો પ્રકાશિત થતા હોય છે। આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી ગુજરાત ભાષાની, ગુજરાતી ભાષા છે તો ગુજરાતમાં ગુજરાતી ભાષાના સમાચાર પત્રો, તો એવી જ રીતે કે કોઈ રાજ્યની કોઈ પ્રદેશની ભાષા હિન્દી હોય તો ત્યાં હિન્દી ભાષામાં સમાચાર પત્રો પ્રકાશિત થતા હોય, કારણ કે એની જે રાજ્ય ભાષા હિન્દી છે એટલે હિન્દી ભાષા જેને વધારે આવડતી હોય તો પ્રકાશિત હિન્દી ભાષામાં થતા હોય, અથવા ત્યાં બીજી ભાષાના સમાચાર પત્રો પણ મળતા હોય, કેમ કે કોઈ બહારથી આવેલું રહેતું હોય તો એને બીજી ભાષામાં વાંચવા હોય તો એ વાંચે શકે। પછી બંગાળ છે, કન્નડ છે, બધા રાજ્યની જે જે ભાષા છે બંગાળી ભાષામાં પણ સમાચાર પત્ર પ્રકાશિત થાય છે। જે રાજ્યની બંગાળી ભાષા છે, પશ્ચિમ બંગાળ છે, તો એ બંગાળી ભાષામાં સમાચાર પત્ર પ્રકાશિત થાય, એની ભાષામાં વાંચી શકે। કન્નડ ભાષા છે, જે રાજ્યની અલગ અલગ ભાષા છે એ ભાષામાં પણ સમાચાર પત્રો પ્રકાશિત થાય છે। અને જિલ્લા કે તાલુકા મથકે સ્થાનિક સમાચાર પત્રો પ્રકાશિત થાય છે। ઘણીવાર આપણે જોયું હોય કે ખાલી માત્ર જામનગર જિલ્લો હોય તો જામનગર જિલ્લાની અંદર જ એ જિલ્લા પૂરતું ખાલી માત્ર જિલ્લાના જ સમાચાર હોય એવું પણ સમાચાર પત્ર પ્રકાશિત થતું હોય। ઇન્ડિયા ટુડે ને એવા સમાચાર પત્રો ઘણીવાર નામ હોય છે, ટુડે હોય છે, પછી આજ તાજા ખબર, પછી તાલુકા મથકેના કોઈ તાલુકાના એવા સમાચાર પત્ર પ્રકાશિત થતા હોય, એના બહુ પેજ ન હોય, એક બે પેજનું હોય, કારણ કે તાલુકાના માત્ર પછી કેટલાક સમાચાર હોય, નાનું એવું વર્તમાન પત્ર હોય, તો આવા જિલ્લા અને તાલુકા મથકે પણ સ્થાનિક સમાચાર પત્રો પ્રકાશિત થતા હોય છે।
પછી એ જે તાલુકાના અને જિલ્લાના સમાચારપત્રો છે એ આખા ગુજરાત રાજ્યમાં પાછા ન મળતા હોય, એ પોતાના જિલ્લામાં અને તાલુકામાં જ એ સમાચારપત્રો મળતા હોય, કારણ કે માત્ર એ જ જિલ્લાની, જામનગર જિલ્લો હોય તો જામનગર જિલ્લાના જ સમાચાર હોય, ધ્રોલ તાલુકો હોય તો ધ્રોલ તાલુકાનું વર્તમાન પત્ર હોય તો ધ્રોલ તાલુકાના જ સમાચાર મોટે ભાગેમાં હોય, બીજા સમાચાર કદાચ થોડા ઘણા હોય પણ મોટે ભાગે એ જ સમાચાર હોય. આધુનિક ટેકનોલોજીના યુગમાં મોબાઈલ અને કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટના માધ્યમથી પણ સમાચાર જાણી શકાય છે. હવે જે ટેકનોલોજી ભર્યું યુગ છે એમાં તો હાલમાં મોબાઈલ અને કોમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટના માધ્યમથી આપણે સમાચાર જાણી શકીએ છીએ. આપણે કોઈ પણ સમાચાર પત્ર વાંચવું હોય તો આપણે મોબાઈલની અંદર સર્ચ કરીએ તો આપણે એ સમાચાર પત્ર એમાં જોવા મળે, ડેઇલી સમાચાર પત્ર એમાં જોવા મળે અને એમાંથી પણ આપણે વાંચી શકીએ. હવે એવું કાંઈ જરૂરી નથી કે સમાચાર પત્ર આપણે ઘરે આવતું હોય તો જ આપણે વાંચી શકીએ. આપણી પાસે મોબાઈલ હોય અને મોબાઈલમાં ઇન્ટરનેટ હોય તો મોબાઈલ અને કોમ્પ્યુટરમાં પણ આપણે સમાચાર પત્ર વાંચી શકીએ છીએ. દૈનિક સમાચાર પત્રોથી વાંચકોના ભાષાકીય જ્ઞાન, સમજ અને કૌશલ્ય કેળવાય છે. આ સમાચાર પત્ર વાંચવાનું કારણ છે કે આપણી ભાષાકીય આપણીનું સમજ મેળવી શકીએ, આપણે ઘણું બધું જ્ઞાન મળે. આપ તમને ખબર જ હશે કે આપણે સમાચાર પત્ર વાંચવાથી આપણે દેશ દુનિયામાં શું ઘટના ઘટે છે, શું કોઈ નવા બનાવ બને છે એની ખબર મળે છે. પછી ઘણીવાર જે પૂર્તિ આવતી હોય તો એની અંદર ઘણા બધા પ્રશ્નો આવતા હોય તો એના આપણા જ્ઞાનમાં વધારો થાય છે અને જવાબ આપણે આપી શકતા હોય. પછી ઘણું ડ્રોઈંગ આવતું હોય, આવી ઘણી બધી વસ્તુઓ સમાચાર પત્રોની અંદર જોવા મળતી હોય. વાચકોને મનોરંજન, દેશ વિદેશના સમાચારો, જાહેરાતો, વેપાર, ભૌગોલિક ઘટનાઓ, વાતાવરણીય પરિસ્થિતિ, રમતગમત, શિક્ષણ વગેરે વિષયક માહિતી ખૂબ જ વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. હવે જે વાચકો એટલે કે જે સમાચારપત્રો વાંચે છે એને દેશ વિદેશના સમાચારો કે દેશ વિદેશમાં શું ઘટના ઘટે છે એના સમાચારો એ મેળવી શકે છે, એને મનોરંજન પણ મળે છે. પછી જાહેરાતો, પછી અંદર છાપાની અંદર ઘણી બધી વસ્તુની, ક્યાંય નવી દુકાન હોય, કોઈ નવી વસ્તુ શરૂ થઈ હોય તો એની જાહેરાત કોની અંદર આવતી હોય, વર્તમાન પત્રમાં આવતી હોય તો એની પણ આપણે જાણકારી મળે. પછી વ્યાપાર એટલે ઘણીવાર જે ગુજરાત સમાચારની અંદર તો આવે છે કે સોમવારની જે પૂર્તિ હોય છે એ બિઝનેસની જે પૂર્તિ હોય છે તો એના દ્વારા જે વેપારી હોય એને એમાં વેપાર કરવામાં મદદરૂપ થાય. પછી ઘણીવાર આપણે ખબર જ હશે કે વર્તમાન પત્રોની અંદર જે અનાજના અને સોનાના એના ભાવ પણ હોય કે આજે માર્કેટમાં જે ઘઉં છે તો ઘઉંનો કેટલો ભાવ છે, કપાસનો કેટલો ભાવ આજે રહેશે, સોનાનો કેટલો ભાવ રહેશે, આવી બધી જાણકારી પણ વર્તમાન પત્રો દ્વારા મળતી હોય છે. ભૌગોલિક ઘટનાઓ, પછી ભૌગોલિક ઘટનાઓ જે ઘટે, કોઈ વાતાવરણની અંદર કોઈ ઘટના ઘટે અથવા વાવાઝોડું થાય અથવા પૃથ્વીના પેટાળની અંદર કાંઈ થાય, ભૂકંપ આવે, જ્વાળામુખી આવે, આવી બધી ઘટનાઓની જાણકારી પણ આપણે વર્તમાન પત્રો દ્વારા મળે છે. પછી વાતાવરણીય પરિસ્થિતિ કે વાતાવરણની પરિસ્થિતિ કેવી છે, વાતાવરણ ખરાબ છે, વાવાઝોડું થવાનું છે, તો આવી બધી જાણકારીઓ પણ સમાચાર પત્રોના માધ્યમથી મળે છે. રમતગમત, શિક્ષણ વગેરે વિષયક માહિતી આપણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તો આ બધી માહિતીઓ આપણે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. રમતગમતના ન્યૂઝ પણ સમાચાર પત્રોની અંદર આવતા હોય છે તો એની પણ આપણે જાણકારી મળે. શિક્ષણના વગેરેને ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે વર્તમાન પત્ર દ્વારા એની જાણકારી મળે છે. પછી આપણે મનોરંજન પણ મળે છે. તમને ખબર હશે કે જે શનિવારની પૂર્તિ આવે છે ગુજરાત સમાચારમાં, લગભગ મોટાભાગના ન્યૂઝ પેપરમાં આવી પૂર્તિઓ આવતી જ હોય છે. એની અંદર ઘણા બધા જોક્સ આવતા હોય, આપણે મનોરંજન મળી રહીએ. પછી કોઈ ચિત્ર પૂરું કરવાનું આવતું હોય છે, કોઈ પઝલ, કોઈ કોયડો બનાવવાનો પૂરો કરવાનો આવતો હોય છે, આવી બધી વસ્તુઓ પૂર્તિની અંદર પણ આવતી હોય છે તો આપણે એમાં ખૂબ મજા પડે અને આપણે આપણા જ્ઞાનમાં વધારો થાય અને આપણે મનોરંજન પણ મળી રહે. સામયિકો દ્વારા વાચકોને મનોરંજન, જાણવા જેવું તકનીકી માહિતી, વર્તમાન પ્રવાહોની જાણકારી, આપણે હાલમાં જ વાત કરી કે વાચકોને મનોરંજન મળી જાય, પછી જાણવા જેવું કંઈક નવું નવું જાણવાય મળે, પછી ટેકનોલોજીની માહિતી મળે, હાલમાં નવી નવી ટેકનોલોજીની જે શરૂઆત થતી રહી છે તો એની પણ વર્તમાન પત્રો દ્વારા આપણે જાણકારી મળે. પછી વર્તમાન પ્રવાહોની જાણકારી એટલે કે
અમે તમે હમણાં અમે તમે જનરલ નોલેજના પ્રશ્ન મૂકીએ છીએ ને એમાં ઘણીવાર અમે તાજેતરમાં આવા આવું થયું ને તાજેતરમાં આમ થયું ને એના વિશે તમને અમે જાણકારી આપીએ છીએ, એને વર્તમાન પ્રવાહોની જાણકારી કહેવાય કે કરંટ અફેર, કે હાલમાં શું બની રહ્યું છે, કે સરકાર કોઈ નવી યોજના શરૂ કરવા જઈ રહી છે, તો એના જે એ છે વર્તમાન પ્રવાહ કહેવાય. સાહિત્યના સ્વરૂપોની જાણકારી, દેશ વિદેશની સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓની સમજ પ્રાપ્ત થાય છે, પછી જે આપણા સાહિત્યો છે એની પણ જાણકારી મળે, પછી દેશ વિદેશનું એની સામાજિક રીતરિવાજો કેવા છે, એના ધર્મ એના ધાર્મિક રીતરિવાજો કેવા છે, કેવા કેવા ધર્મ પાળે છે, એની સંસ્કૃતિ અને એની પરંપરાઓ કેવી છે એ આપણે પણ જાણવા મળે, કેમ કે આપણે બીજા દેશમાં કંઈ જતા નથી પણ આપણે વર્તમાન પત્રો દ્વારા એની માહિતી આપણે મેળવી શકીએ છીએ, આપણે જાણી શકીએ છીએ. સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં વિવિધ ભાષાઓમાં સામયિકો પ્રકાશિત થાય છે. સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં વિવિધ ભાષાઓ એટલે કે અલગ અલગ ભાષાઓમાં સામયિકો પ્રકાશિત થાય છે. આરપાર, ઉદેશ, ગૃહશોભા, અખંડ આનંદ, ઇન્ડિયા ટુડે, કુમાર, ચિત્રલેખા, રોજગાર સમાચાર, લોક ગુર્જરી, વિશ્વવિહાર, સફારી, નવનીત, સમર્પણ, બાલસૃષ્ટિ, સાયબર, સફર વગેરે સામયિકો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય છે. આ બધા સામયિકો છે જે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય છે. ઘણા બધા લોકોને શોખ હોય સામયિકો વાંચવાનું, તો બધા ઘણા બધા ખરીદતા હોય છે, તો આ બધા સામયિકો છે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય છે. તમે ઘણીવાર વાંચેલા હશે, સ્કૂલની અંદર પણ સફારી આવે છે, રોજગાર સમાચાર આવે છે, અખંડ આનંદ આવે છે, સાધના આવે છે, તો તમે આવા બધા સામયિકો ઘણીવાર વાંચેલા પણ હશે, તો સામયિકો પણ પ્રકાશિત થાય છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે સમાચારપત્રો અને સામયિકો વિશે આપણે આજે જાણકારી મેળવી. આના પછીના લેક્ચરમાં આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો વિશે આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.